વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા હતા કે આપણે આગળ ત્રણ લેક્ચર ની અંદર જોઈ કે સ્મિતા અવકાશમાં એની અંદર પહેલાની અંદર વિડિયો જોઈને આપણે સમજી દીધી હતી બીજા બે અંદર આપણે ચંદ્ર વિશે જોયું સ્મિતા અવકાશમાં એની શું કરતી હતી એની કઈ કઈ મુશ્કેલીઓ પડે છે એના વિશે આપણે અભ્યાસ કરેલો તો હવે આગળનો બાકી જે પાર્ટ એકમ છે એનો આપણે અભ્યાસ કરીશું તો આપણે કામ શહેરમાં કોઈ પણ ચાર દિવસોનો ચંદ્રને આથમવાનો સમય નીચેના પુસ્તકમાં લખો ચંદ્રને આથમવાનો સમય એટલે સવારનો સમય ત્યારે ચંદ્ર દેખાવાનો બંધ થઈ જાય કે ટાઈમે ચંદ્રને આથમવાનો સમય કહે છે તમારે તારીખ અને એ જોવાનું ક્યારે આથમે છે ચંદ્ર તો એ પ્રમાણે તમારે તમારું પુસ્તક બનાવવાનું રહેશે તમે ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોયો છે આપણે દિવસે તારા અને ચંદ્રની ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી કારણ કે શું હોય છે ચંદ્ર પોતે સ્વયં પ્રકાશિત નથી એ સૂર્યથી પ્રકાશિત થયેલું એક ઉપગ્રહ છે એટલે આપણે ચંદ્ર પોતે સ્વયં પ્રકાશિત નથી એટલે જ્યારે સૂર્ય આવે છે એ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે કે સૂર્ય આવે છે એની ઊર્જા વધારે પડતી હોવાના કારણે ચંદ્ર દેખાતો નથી કવિ પણ કવિતામાં આભાર પ્રશ્ન પૂછે છે તો વિદ્યાર્થી મિત્રો આવો આપણે જોઈએ કવિતા ટમટમ ટમટમ ચમકે તારા નીલ ગગનમાં ઝબકે તારા કેટલા ગણી શકો છો તારા અગણિત છે અવકાશે કોઈ પાસ કોઈ દૂર છે તારા કેટલા નામ ધરાવે છે તારા નીલ ગગનમાં ઝબકે તારા દિવસે ક્યાં છુપાય છે તારા રાતે ફરવા નીકળે તારા આવું કેમ કરે છે તારા ટમટમ કરે ટમટમ કરે કરે છે તારા નીલ ગગનમાં ચપકે તારા વિનાની વાતો નિરાળી કેટલા કેટલા કે દેખાય નિશાની દેખો જાણો ઓળખો તારા કહો કથાને સમજાવો તારા નીલ ગગનમાં ચપકે તારા એના કવિ કોણ છે યશપાલ તો વિદ્યાર્થી ટમટમ ટમટમ ચમકે તારા એટલે આખા આકાશની અંદર રાત્રે ટમટમ ટમટમ તારા ચમક્યા કરે છે નીલ જગગનમાં ચમકે તારા તો નીલ આકાશ નીલ ગગન એટલે કે નીલા રંગનું આખા ગગન છે તેની અંદર ઝબક ઝબક એમ તારા ટમકે છે એટલે આપણને રાતે આકાશ શું કેવું સરસ ગમે છે આમ આનંદ આવે કેવું સરસ મજાની કુદરતી કળા છે કે કેવા નાના નાના સરસ સરસ તારા છે અંદર ક્યારે કોઈ જગ્યાએ નાના તારા હોય ક્યારે વધુ પ્રકાશિત કોઈ તારા હોય કોઈ ના હોય કોઈ ઓછો પ્રકાશિત તારો હોય કોઈ નજીક નજીક રહેલા તારા હોય કોઈ ઝૂંકું હોય આપણે ભાઈ ધ્રુવ તારો જોયો છે સપ્તઋષિ તારો જોયો છે આ બધા તારાઓ એમ અલગ અલગ નામ પણ ધરાવે છે ગણી શકો છો તારા આપણે ક્યારેક દેવી મિત્રો આકાશના તારા ગણી શકીએ છીએ ના નથી ગણી શકીએ એટલે અગણિત છે તારા કોઈ પાસ પાસ છે કોઈ દૂર દૂર છે કોઈ પાસ નજીક નજીક છે પણ કોઈ દૂર દૂર છે કેટલાક નામ ધરાવે છે તારા તો સપ્તઋષિ છે તારો છે ધ્રુવ તારો છે તો ઘણા બધા જે અમુક અમુક તારા છે પોતે પોતાનું અલગ નામ ધરાવે છે દિવસે ક્યાં છુપાય છે તારા તો દિવસે ક્યાં જતા રહે છે તારા ક્યાં સંતાઈ રહે છે ના પણ એ શું થાય છે સૂર્યપ્રકાશના કારણે તે સંતાઈ ગયા હોય એવું લાગે છે રાત્રે ફરવા નીકળે તારા રાત્રે જ આપણે જોઈએ છે ને તેને રાત્રે જ ફરવા નીકળે છે તારા આવું કેમ કરે છે તારા કેમ કરે છે કે સૂર્યપ્રકાશના કારણે અજવાળું સૂર્યનો ઉદય થાય એટલે એના ઉદાસના કારણે ગગનમાં તારા દેખાતા નથી ટમટમ કેમ કરે છે તારા ટમટમ કરતા હોય એવું આપણને લાગતું હોય છે તારાઓની વાત નિરાળી ક્યાંકની દેખાય નિશાની તારાઓની વાત નિરાળી કેટલાકની દેખાય નિશાની દેખો જાણો ઓળખો તારા એટલે કે દેખો જાણો ઓળખો તારા એના નામ કેવા કેવા હોય છે તેને ઓળખો કહો કહો કથાને સમજાવે તારા ઘણી બધી કથાઓને સમજાવે છે તારા નીલ ગગનમાં ઝબકે તારા તો વિદ્યાર્થી મિત્રો આ આપણે કવિતા જોઈએ તો હવે એક રસપ્રદ ફોટોગ્રાફ જો વિદ્યાર્થી મિત્રો એક ફોટોગ્રાફ આપ્યો છે ત્યાં શું છે એની અંદર એક ફોટોગ્રાફ આપ્યો છે જે આમ નીચે તમને થોડું સફેદ સફેદ દેખાય છે અને થોડુંક દૂર એક થોડો ગોળ જેવો ગોળાકાર જેવું એક દેખાઈ રહ્યું છે એક રસપ્રદ ફોટો એક અવકાશયાન ચંદ્ર તરફ
ગયું ચંદ્ર ગ્રહ ગયું ને ચંદ્ર જે આપણા પૃથ્વીનો એક ઉપગ્રહ છે પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો છે એટલે કે ચંદ્રની સપાટી કે ચંદ્રની નજીક જઈ અને તેનો ફોટોગ્રાફ લેવામાં આવેલો છે જુઓ પૃથ્વી કેવી લાગે છે તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો આજે છે એક શું છે ચંદ્ર વાઈટ વાઈટ દેખાય છે તે ચંદ્ર છે ચંદ્રથી તેનો પૃથ્વીનો આપણો ફોટોગ્રાફ લીધેલો છે તો ચંદ્રની સપાટી જોઈ શકો છો આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્ન થાય છે તે પ્રશ્ન લખો અને વર્ગમાં ચર્ચા કરો તો આપણે કેવું થતું હોય કે ચંદ્ર ઉપર કેવું હશે ચંદ્ર ઉપર જઈએ તો ચંદ્ર ઉપર કેવું હશે ત્યાંનું વાતાવરણ કેવું હશે ત્યાં શું સદાય ત્યાં અંધારું જ હશે ત્યાં કંઈ અજવાળું હશે ત્યાં પાણી હશે ત્યાં મનુષ્ય રહેતા હશે આ ઘણા બધા પ્રશ્નો આપણને થયા કરતા હોય છે પછી ત્યાં ઉપર ચંદ્ર ઉપર તો પૃથ્વી આપણે કેવી લાગતી હશે ત્યાં શું જમીનનો ભાગ પાણી એ બધું અલગ પડતું હશે આ બધા ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય છે બાળકો અને વડીલો બંને રાત્રે આકાશમાં જોવાની મજા માણે માણશે અને પ્રશંસા કરશે બાળકોને તારા કુંછડિયા તારા અને કૃત્રિમ ઉપગ્રહો વિશે સમજાવવા માટે મદદની જરૂર પડશે તારાની ચૂકી શકે છે આકાશમાં ચમકતી વસ્તુ જે સતત ઝડપે પડતી દેખાય છે તે ઉપગ્રહ છે કુંછડિયા તારા હકીકતમાં ઉલ્કા છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગી ઉઠે ક્યારેક આપણે જોતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે તારો ફરતો તારો જોયું એવું કંઈ કહેતા હોઈએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો તારા ક્યારે ફરતા નથી પરંતુ તે આકાશની અંદર અમુક ભાગ હોય જે ઉલ્કા કહે છે એ ઉલ્કા જે નીચે આવે તે આપણા ગુરુત્વાકર્ષણ બળને લીધે તે સળગી જાય છે જેથી તેને આપણને નુકસાન આવે છે એને આપણે ફરતો તારો કહીએ છીએ જ્યારે આપણે આપણી જાતને હાથ માટે પ્રોત્સાહિત કરીએ છીએ ત્યારે બાળકો પણ રાત્રી આકાશનું અવલોકન કરવા અને નવી વસ્તુઓ શીખવા પ્રોત્સાહિત થશે કે આપણે જોવું જોઈએ એમ છોકરાઓ પણ જોઈએ અને કંઈક તમે તમારા મમ્મી પપ્પાને પ્રશ્ન પૂછો કે આકાશની અંદર કેવું છે તારા કેવા હોય છે તારા શું થતા હોય છે કે આકાશમાં શું શું હોય છે તો તમે તમારા પ્રશ્નો મમ્મી પપ્પાને પૂછશો તો તમને તમારા જે જવાબ હશે તે તમે તમારા મમ્મી પપ્પા આપશે કાર્ય કરતા રહો પરિણામ મળશે જ્યારે સુનિતા 5 વર્ષની હતી તેણે ચંદ્ર પર ઉતરેલા નીલ આર્મસ્ટ્રોંગનો ખોપ જોયો 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનારા પ્રથમ માણસ હતા એ ચંદ્ર ઉપર ગયા હતા એ ચંદ્ર ઉપર ચાલનારા પ્રથમ માણસ બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મગ્ન હતી સુનિતા કહે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમત ગમતમાં અને તરવામાં ખૂબ જ રસ હતો એટલે એને ભણવું ઓછું કરવું હતું પણ રમત ગમત અને તરવામાં એટલે પાણીની અંદર તરવું એને વધુ શોખ હતો માધ્યમિકનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીઓ બનવું મરજીઓ એટલે દરિયાના કિનારે દરિયાનું જે ઊંડું ઊંડું પાણી હોય તેની અંદર તરવું અને છેક દરિયાના નીચે જે સપાટી હોય ત્યાં સુધી પહોંચી અને અમુક વસ્તુઓ કે અમુક જે કિંમતી ખનીજો હોય એનું કિંમતી ખનીજો અને તેનું નિરીક્ષણ કરી અને કંઈક સંશોધન કરવું દરિયાની અંદર એને મરજીવું કહે છે પરંતુ તે આ અભ્યાસમાં જોડાઈ શકી નહીં તેના બદલે તે હેલિકોપ્ટર પાયલોટ એક દિવસ તેને જાણ થઈ કે જો આ વિશે ભણ્યું હોત અને તાલીમ લીધી હોત તો તે આકાશ મિશનમાં જોડાઈ શકી હોત અને તેણે એ જ કર્યું ઈસવીસન 2007માં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ જો તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈક મળે તો પીછે હટ ના કરો એ એમ કહેવા માગે છે કે વિદ્યાર્થીઓ તમને કંઈક જોઈતું હોય કે તમે જે મેળવવા માગો છો તો એના કરતાં કંઈક જુદું મળતું હોય ક્યારે એને ક્યારે એવું નહીં કહેવાનું કે મારે આ જ વસ્તુ જોઈએ છે મારે બીજી કંઈ શીખવા મળતું હોય તો ક્યારે પીછે હટ નહીં કરવાની ના નહીં પડવાની ક્યારે હું આ કામ નહીં જે મળે જે કામ કરવું હોય જે તમારી અંદરની ઈચ્છા હોય તો ભલે બીજું તમારી જે ઈચ્છા જે પરફેક્ટ તમારે જે બનવું છે એ ઈચ્છા હોય પણ તે ના બની શકો તો પણ તમે જે બીજું કંઈ હોય જે તમારા જીવનને કંઈક વિકાસ આપવું હોય કંઈક પ્રગતિ કરાવવું હોય તો તે તમારે કરવું જોઈએ તમે ઝડપી લેવી જોઈએ કાર્ય કરતા રહો પરિણામ તો મળશે એટલે કાર્ય કરવા
પરિણામ મળશે તેનો આખો આપ કેટલી કઈ સફળતા મળતી જ રહે છે. જ્યારે કોઈ બાળક સુનિતાને પૂછે કે ભવિષ્યમાં શું કરવા માંગે છે તો ઘણા જ અત્યારે જવાબ આપે મારે શિક્ષક બનવું છે, જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે. એ ઘણા વિદ્યાર્થીઓ પોતાના ઈચ્છાઓ વ્યક્ત કરે છે કે તમારે શું બનવું છે, તો કોઈ એમ કહે છે મારે શિક્ષક બનવું છે, કોઈ એમ કહે છે મારે પોલીસ બનવું છે, કોઈ કહે છે મારે ડૉક્ટર બનવું છે, કોઈ મારે એન્જિનિયર બનવું છે. એવું ઘણા લોકો બાળકો પોતપોતાના ઈચ્છાઓ વ્યક્ત કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો પોતાને જે બનવું હોય એના માટે પોતે એ તરફ એ માટે સારો એવો અભ્યાસ કરવો પડે અને એના માટે સૌથી જીવનમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે ગણિત અને વિજ્ઞાન. ગણિત અને વિજ્ઞાન એ આપણા જીવન સાથે જોડાયેલું છે. કોઈ પણ પ્રકારની ગણતરી કરવી પડે હોય તો તમારે ગણિતનો ઉપયોગ તો જરૂરી છે, તેમ વિજ્ઞાન પણ તમારા શરીર વિકાસ અને વિકાસ સાથે અને આરોગ્ય સાથે જોડાયેલો વિષય છે. તેથી તમારે વિજ્ઞાનને પણ મહત્ત્વ આપવું પડે છે. આપણે શું શીખ્યા? બાળકો લક્ષણી પર તે હંમેશા નીચે થાય છે, તે લક્ષણી પર ઉપર કેમ જતા નથી? જો આ લક્ષણી સુનિતાના અવકાશમાં હોત તો બાળકો આવું કરી શક્યા હોત કેમ? શું કહે છે લક્ષણી? તમે બાળકો લક્ષણી ખાતા તો હંમેશા આપણે ઉપરથી નીચે તરફ પથાવતા, કેમ નીચે ઉપરની તરફ, નીચેથી ઉપરની તરફ નથી જઈ શકતા? કારણ કે પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ બળના લીધે આપણે ઉપરની તરફ વિરુદ્ધ દિશામાં નથી જઈ શકતા, નીચે જ આવે છે. અને જો સુનિતાના અવકાશના લક્ષણ હોય તો શું થાય? તો લક્ષણી તે કીધું કે બૌદ્ધિક વસ્તુ તરતી જોવા મળે છે, તો ત્યાં શું હોય? લક્ષણી પણ તરતી હોય અને તે ઉપર લક્ષણી પણ લક્ષણી ખાઈ શકત નહીં. આપણે તારાઓ માટે તારાઓ મોટા ભાગે રાતે જ કેમ જોઈ શકીએ છીએ? આપણે તારાઓ મોટા ભાગે કેમ રાતે જોઈ શકીએ છીએ? કારણ કે જે આપણો આપણી પૃથ્વી ગોળ ફરતી હોય છે તે કાંઠો ચોવીસ જેના કારણે દિવસ રાત થતો હોય છે, ત્યારે પૃથ્વી જ્યારે આમ ગોળ ફરે એના કારણે શું હોય છે? આપણો સૂર્ય અને સૂર્ય અને પૃથ્વી બંને એટલે કે બંનેનો સૂર્ય સ્થિર છે. જ્યારે આપણે પૃથ્વી ગોળ ફરતી રહે છે જેને આપણે પૃથ્વી ચોવીસ કલાકમાં એક કાંઠો પૂરો કરે, જ્યારે સૂર્યની સામે હોય ત્યારે દિવસ હોય છે અને સૂર્યની પાછળ એટલે કે સૂર્યની આ ફરતી પૃથ્વી આગળ આવે ત્યારે સૂર્ય તરફ હોય છે અને સૂર્યની પાછળની તરફ જાય ત્યારે રાત્રિ રાતે અવકાશ દેખાય છે. તે પૃથ્વીના ગોળ ફરવાના કારણે દિવસ રાત થયા કરીએ છે. એટલે જ્યાં સૂર્ય નથી હોતો, સૂર્ય હોય એ બાજુ ઉજાસ હોય તેના કારણે તારા દેખાય નહીં, અને જે જગ્યાએ અંધારું હોય અંધારાની તરફ જે બાજુ જાય એક બાજુ સૂરજ છે અને એક બાજુ ચંદ્ર છે. તો આમ ગોળ ફરે અને એ બાજુ ચંદ્રના આકાશ સ્થિતિ હોય ત્યારે તારા દેખાય, સૂર્ય હોય એ બાજુ તારા દેખાતા નથી. પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનિતાએ કહ્યું, જુદા જુદા દેશો અહીંથી જુદા જોઈ શકાતા નથી, આ સરહદો કાગળ પર છે, તે આપણે બનાવી છે, તે વિધાન દ્વારા શું સમજ્યા? તો વિદ્યાર્થી મિત્રો જે આપણે કે મેં તમને સમજાવ્યું કે આ બધી જે વસ્તુ છે સરહદો, જેમ કે ગુજરાતની સરહદ, રાજસ્થાનની સરહદ, ભારતની સરહદ, અમેરિકાની સરહદ, કેનેડાની સરહદ, એ બધી સરહદો કુદરતે બનાવેલી નથી, એ આપણે બનાવેલી છે કે આપણા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે એને આ ભાગથી આટલો ભાગ કે આટલી સીમા સુધીનો ભારત દેશ, આટલી સીમા સુધી પાકિસ્તાન, આટલી સીમા સુધી ગુજરાત, આટલી સીમા સુધી મહારાષ્ટ્ર, એમ આપણે ભાગ પાડે છે કે કુદરતે એ સરહદો નક્કી કરીને મોકલેલી નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણા એમ આપણે પણ કોઈ પ્રકારની એવી સરહદોનું વિચારવું જોઈએ નહીં અને માનવતાની દ્રષ્ટિએ દરેક વ્યક્તિને આપણે મદદ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુનિતા અવકાશમાં આપણો એકમ પૂરો થાય છે, પણ તમે આની અંદરથી જે શીખ્યા એ તમે યાદ રાખજો અને તમે તમારા જીવનની